હવામાનમાં સુધારો થયા બાદ મલેશિયામાં દુર્ઘટનાગ્રસ્ત એર એશિયાના વિમાનનો કાટમાળ શોધવામાં થઈ સરળતા વિમાનના અવશેષ અને ડેટા રેકોર્ડ ની ભાળ મળવાની શક્યતા અરવલ્લી જિલ્લાના દલિત વર્ગોના પ્રશ્નો અંગે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્ય રાજુભાઈ પરમારની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક જોઈએ સમાચાર વિગતવાર વિશ્વભરમાં વર્ષ બે હજાર પંદર નું આગમન થઈ ગયું છે અમદાવાદ દિલ્હી સહિત સમગ્ર ભારતમાં નવા વર્ષનું સ્વાગત ઉમંગ અને ઉત્સાહ સાથે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જળવે સલાક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લોકો શહેરની રેસ્ટોરન્ટો હોટેલો મોલ્સ અને અન્ય જાહેર સ્થળોએ ઉમટી પડ્યા હતા લોકોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી

બેંગલુરુ રાયપુર અમદાવાદ સહિત દેશના તમામ નાના મોટા શહેરોમાં ધામધૂમ સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું નવા વર્ષનું સૌ પ્રથમ આગમન ન્યુઝીલેન્ડમાં થયું હતું ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં રાતના બાર વાગતા જ 1076 હજાર ફૂટ ઉંચા સ્કાય ટાવર પર શાનદાર આતશબાજી કરવામાં આવી હતી ઓસ્ટ્રેલિયાના સિડનીમાં નવા વર્ષના આગમન સાથે જ આકાશ રંગબેરંગી આતશબાજી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું ઉપરાંત રશિયા ફિલિપાઈન્સ જાપાન કોરિયા સહિત વિશ્વભરના દેશોમાં નવા વર્ષનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું ચીને તેની પરંપરા અનુસાર વર્ષ 2015 ને યર ઓફ શીપ નામ આપ્યું હતું રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હામીદ અંસારી અને પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી ગૃહમંત્રી રાજનાથ સિંહે આજે દિલ્હી ખાતે મહિલાઓની સુરક્ષા વધુ સઘન બનાવવાના હેતુસર હિંમત નામના દેશના પ્રથમ વુમન સેફટી એપનો પ્રારંભ કરાવ્યો હતો આ સુવિધા દ્વારા પોલીસ કંટ્રોલ રૂમના ડેસ્ક બોર્ડ પર કોલ કરનાર મહિલા કોલરની સંપૂર્ણ માહિતી પોલીસને મળી જશે અને પોલીસ મદદ માંગનાર મહિના સુધી શક્ય એટલી ઝડપે પહોંચી જશે વડી અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂકની હાલની વ્યવસ્થા દૂર કરીને તેના સ્થાને રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ પંચની રચના જોગવાઈ કરવા સંબંધિત બંધારણીય સુધારા વિધેયકને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી હતી તે મુજબ સર્વોચ્ચ અદાલત અને ચોવીસ વડી અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂંક માટે વીસ વર્ષ જૂની વ્યવસ્થા દૂર કરીને તેના સ્થાને ન્યાયિક નિયુક્તિ પંચની રચનાનો માર્ગ મોકળો થયો છે હાલની વ્યવસ્થા હેઠળ ન્યાયાધીશોનું નિર્ણાયક મંડળ આનો નિર્ણય કરતું હતું આ વ્યવસ્થાની ઘણા લાંબા સમયથી ટીકા કરવામાં આવી રહી હતી બંધારણના એકસો ચોવીસમાં સુધારા દ્વારા આ પંચને બંધારણીય દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો છે આ પંચના અધ્યક્ષ તરીકે દેશના મુખ્ય ન્યાયાધીશ રહેશે નવા વર્ષના પ્રારંભ સાથે જ રાંધણ ગેસ સિલિન્ડર પર મળનારી સબસિડી સીધી ગ્રાહકોના ખાતામાં હસ્તાંતરિત કરવાની ડીબીટીએલ યોજના આજથી દેશભરમાં શરૂ થઈ ગઈ છે પ્રથમ તબક્કામાં પાછલા વર્ષે પંદરમી નવેમ્બરે નવા સરકારે આ યોજના દેશના ચોસઠ જિલ્લાઓમાં પુનઃ શરૂ કરી હતી બીજા તબક્કા હેઠળ દેશના બાકીના છસો બાવીસ જિલ્લાઓમાં આજથી શરૂ કરાઈ છે હવે દેશના તમામ 676 જિલ્લાઓમાં આ યોજના લાગુ થઈ જશે યોજના હેઠળ ગ્રાહકોને 17 આંકડાના LPG ID જારી કરવામાં આવેલ છે અને જે ગ્રાહકોએ પોતાના બેંક ખાતાને આ ID સાથે જોડી દીધા છે તેમના ખાતામાં પ્રથમ બેંકિંગની સાથે સબસિડીના ₹568 ની અગ્રિમ ચૂકવણી થઈ જશે અને તેમને બજારના ભાવે ઘરે સિલિન્ડર અપાશે યોજનાના દરેક તબક્કે ગ્રાહકોને SMS દ્વારા વસ્તુ સ્થિતિની સંપૂર્ણ જાણકારી અપાશે મોસમમાં સુધારો થયા બાદ મલેશિયામાં દુર્ઘટનાગ્રસ્ત એર એશિયાના વિમાનનો કાટમાળ શોધવામાં દુર્ઘટનાગ્રસ્ત થયેલ વિમાનના અવશેષ અને ડેટા રેકોર્ડર સાથે સંબંધિત માહિતી મળી જશે મરજીવાઓને એવી પણ આશા છે કે વિમાન નો બ્લેક બોક્સ પણ મળી જશે જેનાથી દુર્ઘટનાના સાચા કારણો ની ખબર પડશે અધિકારીઓના જણાવ્યા મુજબ અત્યાર સુધી શબ મળ્યા છે છે જેમાં એર એશિયાની એક મહિલા કર્મચારી પણ સામેલ દરમિયાન ઇન્ડોનેશિયાના સુરબયા શહેરમાં આ ઘટનાનો ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું વિમાનમાં સવાર એકસો બાસઠ લોકોની યાદમાં અસંખ્ય લોકોએ એક મિનિટ સુધીનું મૌન રાખ્યું હતું જમ્મુ કાશ્મીરમાં સરકારની રચના બાબતે વાતાવરણ ગરમાયું છે સૌથી મોટી પાર્ટી પીડીપીની અધ્યક્ષા મહેબૂબા મુફ્તી સઈદે ગઈકાલે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી ત્યારબાદ મીડિયા સાથે ચર્ચા કરતા તેમણે પંચાવન ધારાસભ્યોના સમર્થનનો દાવો કરતા ભાજપ સાથે ગઠબંધન બનાવવાના સંકેત આપ્યા હતા ભાજપે પણ જલ્દી સરકાર રચવાની વાત જણાવી હતી ભાજપ પોતાના પ્રસ્તાવ અંગે આજે રાજ્યપાલ સાથે મુલાકાત કરશે જ્યારે કોંગ્રેસે મહેબુબા મુફ્તીની આ મુલાકાતને અંગત મુલાકાત ગણાવી હતી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્ય રાજુભાઈ અધ્યક્ષતામાં ધારાસભ્યો સામાજિક ન્યાય સમિતિના જિલ્લા અને તાલુકાના અધ્યક્ષ અને અનુસૂચિત જાતિના સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ અને સામાજિક કાર્યકર્તા સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી શ્રી રાજુભાઈએ જણાવ્યું હતું કે નવરચિત સાત જિલ્લાઓમાં અનુસૂચિત જાતિઓના આર્થિક ઉત્થાન માટેની યોજનાકીય મળવા પાત્ર જાણકારી તેમજ પ્રશ્નોની સમીક્ષાના ભાગરૂપે મળેલી બેઠકમાં સાનુકૂળ ઉકેલી દિશામાં પ્રયત્નો કરવા અનુરોધ કરાયો હતો બેઠકમાં જમીનને લગતા પ્રશ્નો આવાસ યોજના સફાઈ કામદારોને મળવાપાત્ર મળવા પાત્ર સુવિધા નિયમિત મેડિકલ તપાસણી દલિતો પરના અત્યાચારો વગેરે વિશે સમીક્ષા થઈ હતી હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં દિલ્હીની વડી અદાલતે રાજધાની દિલ્હીમાં મોટી સંખ્યામાં બોગસ મતદારો હોવાનો આક્ષેપ કરતી એક અરજી પર ચૂંટણી પંચને આપી નોટિસ ગત સપ્તાહે કોંગ્રેસે આ મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનરને આપ્યું હતું આવેદનપત્ર દિલ્હીમાં સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી નિર્ભયાના પરિવારજનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લીધી મુલાકાત પ્રધાનમંત્રીએ પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું કેન્દ્ર સરકાર મહિલા સુરક્ષા માટે લેશે તમામ પગલાં મુંબઈ હુમલાના કથિત કાવતરાખોર ઝકી ઉર રહેમાન લખવીની કસ્ટડી રદ કરવાના હાઈકોર્ટના ચુકાદાને પડકારશે પાકિસ્તાન સરકાર ચીનના શાંઘાઈમાં નવા વર્ષના પ્રારંભે ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડને કારણે પાંત્રીસ લોકોના થયા મોત જ્યારે બેતાલીસ લોકો ઘાયલ ઘટનાના કારણની ચાલી રહી છે તપાસ પશ્ચિમી આફ્રિકાના ત્રણ દેશોમાં ઇબોલાના પીડિતોની સંખ્યા વીસ હજારથી પણ વધુ હોવાનું જણાવતું વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ઇબોલાને લીધે મૃતકોની સંખ્યા હવે થઈ સાત હજાર આઠસો ચીનની એક અદાલતે નદીઓને પ્રદૂષિત કરનાર છ કસૂરવાર કંપનીઓને સોળ લાખ જાપાની યેન એટલે કે લગભગ ચોર્યાસી તેત્રીસ કરોડ રૂપિયાનો કર્યો ભારે ખમદંડ દંડ સરકારી સમાચાર એજન્સી મુજબ ચીનમાં અત્યાર સુધીનો સૌથી વધુ ડન ચીનની ચોવીસ વર્ષની એક મહિલા ત્રણ પોઈન્ટ એક અબજ ડોલર સંપત્તિની સાથે બની દુનિયાની સૌથી ઓછા વયની અબજપતિ મલેશિયામાં આવેલ ભારે પૂરના કારણે એકવીસ લોકોના થયા મોત બે લાખ લોકો બન્યા બેઘર આગામી દિવસોમાં કોઈ રાહત નહીં મળવાનો મોસમ વિભાગે આપ્યો સંકેત

નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા મહિલા જાગૃતિ સંમેલન યોજાયું હતું કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી બોલતા લીલાબેન અંકોલિયાએ જણાવ્યું હતું કે મહિલાઓના વિવિધ સામાજિક પ્રશ્નોના સમાધાન માટે તેમજ પ્રોત્સાહન મળે તે હેતુથી રાજ્ય સરકારે બે હજાર મહિલા આયોગની રચના કરવામાં આવી હતી નારી અદાલતની સ્થાપના દ્વારા મહિલાઓને ન્યાય આપવામાં આવે છે તાલુકા કક્ષાએ તેમને માર્ગદર્શન મળે તે માટે તાલુકા કક્ષાએ પણ નારી અદાલતો શરૂ કરાશે કાર્યક્રમમાં ધારાસભ્ય શબ્દ શરણ તડવી અને જિલ્લા વિકાસ અધિકારી સહિત અન્ય અધિકારીઓ મહિલાઓ ઉપસ્થિત રહી હતી દેશભરમાં ફાસ્ટ ફૂડનું ચલણ કૂદકે ને ભૂસકે વધતું જાય છે એક બાજુ આરોગ્ય અંગેની જાગૃતિ આવે તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે આરોગ્ય માટે હાનિકારક એવા ફાસ્ટ ફૂડ પ્રત્યે લોકોની રુચિ વધવી એ જોખમી બાબત છે ફાસ્ટ ફૂડના વધતા ચલણમાંથી પૃથ્વી પરનો સ્વર્ગ એવું કાશ્મીર પણ હવે બાકાત નથી જોઈએ એક અહેવાલ

અને દેશના અન્ય શહેરોમાં જંક ફૂડ કાઉન્ટર પર લોકોની ભીડ સામાન્ય બાબત કહી શકાય પરંતુ લોકો હવે શ્રીનગરમાં પણ હૈદરાબાદી બિરયાની ઇટાલિયન પીઝા અને પાસ્તાનો આસ્વાદ લઈ શકે છે શ્રીનગરમાં તો ફાસ્ટ ફૂડની હોમ ડિલિવરી પણ થવા લાગી છે યુવાનોમાં તો પિઝા હટની મુલાકાત સામાન્ય બનવા લાગી છે

મહિલાઓ પર થતા અત્યાચાર જાગૃતિ તથા હિંમત કેળવવાના ભાગરૂપે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના વિમેન્સ ડેવલપમેન્ટ સેલ તથા સ્વામિનારાયણ આર્ટસ કોલેજના ઉપક્રમે એક સેમિનાર યોજાયો હતો સેમિનારને વિમેન્સ ડેવલપમેન્ટ સેલના સ્થાપક ડોક્ટર રંજના હરીશ એકસો નવ પોલીસ હાર્ટના સ્થાપક રોઝાન ખંભાતા તથા આઈપીએસ વિમેન સેલ ગુજરાતના અનિલ પ્રથમે સંબોધી વિદ્યાર્થીનીઓ તથા મહિલાઓને સ્ત્રીની સુરક્ષા તથા ગૌરવ જાળવવા બાબત માર્ગદર્શન આપ્યું હતું આ જે કેસ થયો ઓગણીસો ને સત્તાણુંમાં એના અંતર્ગત જે સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઇન્સ આપી દરેકે દરેક ઇન્સ્ટિટ્યુશનને કે તમારે ત્યાં જેન્ડર સિક્યોરિટી રાત સેક્સ્યુઅલ હેરાસમેન્ટ ન થાય સ્ત્રીઓને વિકાસ બરાબર થાય એના માટે સંસ્થા ઊભી કરવી પડે તો ગુજરાત યુનિવર્સિટીએ એન્ટી હેરેસમેન્ટ સેલ નામ આપવાને બદલે અમે એનું નામ આપ્યું વિમેન્સ ડેવલપમેન્ટ સેલ વર્ષ 2014 ફૂટબોલ મોરચે પણ રોમાંચક રહ્યું નજર નાખીએ વર્ષની કેટલીક મહત્વની ઘટનાઓ પર વર્લ્ડ કપ ચૌદ જીતીને ફૂટબોલ મોરચે ચોવીસ વર્ષ પછી સર્વોપરિતા સ્થાપવામાં મળી સફળતા લિવરપુલને પરાજિત કરીને માચેસ્ટર સિટીએ ઈપીએલ ટાઇટલ પર કર્યો કબજો સ્પેનની ફૂટબોલ ટીમ રિયલ મેડ્રિડ નો યુરોપની ક્લબ મેચોમાં દબદબો કાયમ રહ્યો ટીમે વર્ષ દરમિયાન ચાર ફૂટબોલ કપ પર કર્યો કબજો ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ઝડપી ગોલ બનાવવાનો વિક્રમ બનાવ્યો ભવ્ય આતશબાજી અને હર્ષો ઉલ્લાસ સાથે વિશ્વભરમાં થયું નવા વર્ષ બે હાજર નું આગમન નૃત્ય અને સંગીતના તાલે ઝૂમીને લોકોએ આપી વર્ષ બે વિદાય હવામાન માં સુધારો થયા બાદ મલેશિયામાં દુર્ઘટનાગ્રસ્ત એર એશિયાના વિમાનનો કાટમાળ શોધવામાં થઈ સરળતા વિમાનના અવશેષ અને ડેટા રેકોર્ડ ની ભાળ મળવાની શક્યતા અરવલ્લી જિલ્લાના દલિત વર્ગોના પ્રશ્નો અંગે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્ય રાજુભાઈ પરમારની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક તો સાથે આ સમાચાર અહીં સમાપ્ત થાય છે નમસ્કાર